ओके, तो आपणे ગયા લેક્ચરમાં જે ગેસ ક્રોમેટોગ્રાફી છે એમાં ઉપયોગમાં લેવાતા જે વિવિધ ડિટેક્ટરો છે એની યાદી જોઈ હતી. એમાં આપણે પહેલું જોયું હતું થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટર, ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર, ફ્લેમ ફોટો ડિટેક્ટર અને ઇલેક્ટ્રોન કેપ્ચર ડિટેક્ટર, જેમાં આપણે થર્મલ કન્ડક્ટિવિટી યુનિટ 2માં જોઈ ગયા હતા બરાબર, અને FID આપણે જોયું હતું. હવે નેક્સ્ટ આજે આપણે જોશું ફ્લેમ ફોટો ડિટેક્ટર, જેને FPD કહેવામાં આવે છે બરાબર. તો સૌથી પહેલાં તો આવી રીતે એક્ઝામમાં પૂછાય તો તમારે આવી રીતના આકૃતિ ડ્રો કરી લેવાની, જેમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Air 1 છે અને પ્લસ સેમ્પલ છે, અને બીજું પણ એક Air 2 છે, એમાં પણ સેમ્પલ તરીકે હાઇડ્રોજન લીધેલું છે બરાબર. એમાં એક વિન્ડો મૂકેલી છે, પછી Flame 1 Flame 2 બરાબર, એટલે જે પેલી આપણે આગળ વરાળ હોય એને Flame 1 અને 2 કીધું છે બરાબર. તો સ્ટેપ બાય સ્ટેપ એના વિશે જોતા જઈએ તો જે આ ફ્લેમ ફોટો ડિટેક્ટરનો ઉપયોગ આપણે મુખ્ય રીતે સલ્ફર અને જે ફોસ્ફરસ છે એને તેની જે કેલ્યુમિનિયમના પ્રોપર્ટીના આધારે ડિટેક્ટ કરવાના થાય છે બરાબર. હવે એની જે આકૃતિ છે એ નીચે દર્શાવી છે બરાબર. હવે આકૃતિમાં જે સેમ્પલ રહેલા છે એમાં અલગ અલગ ઘટકોના મોલેક્યુલ્સ મીન્સ એમાં જેટલા ઘટક હોય ને એને મોલેક્યુલ્સ કહેવાય બરાબર. જે ફ્લેમના સંપર્કમાં આવવાથી એક્સાઇટ થશે અને નોર્મલ સ્ટેટમાંથી એક્સાઇટ સ્ટેટમાં જશે બરાબર, અને થોડા સમય પછીથી નોર્મલમાં સ્ટેટમાં પાછા ફરશે અને ત્યારે રેડિયેશન એમિટ થશે બરાબર. એટલે ટૂંકમાં જે આખું પ્રોસેસ થાય બરાબર એમાં એક્સાઇટ થાય એટલે મીન્સ સળગે બરાબર, સળગી અને પછી પાછા એના એ મૂળ સ્થિતિમાં આવી જાય. હવે આ રેડિયેશન છે એને કોઈ યોગ્ય ડિટેક્ટર વડે ડિટેક્ટ કરીને આપણે જે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ હોય એ કરી શકાય છે. હવે સામાન્ય રીતે આપણે જે ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબનો ઉપયોગ ડિટેક્ટર તરીકે થાય છે, અને IR જે ફિલ્ટરનો ઉપયોગ આપણે ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ કે જેને આપણે PMTને જે નુકસાન થતું રોકવા માટે થાય છે બરાબર. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો દરેક જે મોલેક્યુલ્સ માટે તેની લાક્ષણિકતા પ્રમાણે અમુક ફ્રીક્વન્સીવાળા જે રેડિયેશન્સ જનરેટ થતા હોવાથી યોગ્ય પ્રકારના ફિલ્ટર અને મોનોક્રોમેટર છે વાપરીને સિસ્ટમનો રિસ્પોન્સ સુધારી શકાય છે બરાબર. પરંતુ આ પ્રકારની જે પદ્ધતિ છે દરેક સેમ્પલ માટે સ્પેસિફિક થઈ જાય છે, એટલે અલગ અલગ સેમ્પલની લાક્ષણિકતા મુખ્ય ડિટેક્ટર તરીકે બદલવા પડે છે બરાબર. નેક્સ્ટ પોઈન્ટ એમાંનેમાં જોઈએ જે પલ્સ્ડ ફ્લેમ ફોટો મેસ્ટી ડિટેક્ટરમાં આ સમસ્યા આવતી નથી બરાબર. હવે FPD પણ આ ડિસ્ટ્રિબ્યુટિવ નેચરવાળી પદ્ધતિ છે બરાબર. તો પરીક્ષામાં પૂછાય FPD ફ્લેમ ફોટો ડિટેક્ટર, તો સૌથી પહેલાં આવી રીતે આકૃતિ ડ્રો કરી નાખવાની અને એના વિશે આ 4-5 પોઈન્ટ લખી નાખવાના બરાબર. હવે એવી જ રીતે આપણે છે ઇલેક્ટ્રોન કેપ્ચર ડિટેક્ટર ECD જેને કહેવાય બરાબર. હવે ECD એ સિદ્ધાંત પર કાર્ય કરે છે કે અમુક જે રેડિયો એક્ટિવ સોર્સના લીધે ઉત્પન્ન થતો જે આયોનાઇઝેશન કરંટ ત્યારે ઘટી જાય જ્યારે સેમ્પલમાં એવા ઘટકો હોય જે ઇલેક્ટ્રોનને કેપ્ચર કરે બરાબર. એટલે જે આ ECD છે એ એવા સિદ્ધાંત ઉપર કામ કરે કે જે અમુક રેડિયો એક્ટિવ સોર્સ હોય બરાબર એને જે એમાંથી ઉત્પન્ન જે આયોનાઇઝેશન કરંટ ઉત્પન્ન થતો હોય એ ક્યારે ઘટી ગઈ કે જ્યારે એમાં સેમ્પલમાં એવો ઘટકો હોય જે ઇલેક્ટ્રોનને કેપ્ચર કરે બરાબર. ઇલેક્ટ્રોનને એમાં જે સેમ્પલમાં ઘટકો જે ઇલેક્ટ્રોનને કેપ્ચર કરતા હોય ત્યારે આમાં જે કરંટ હોય એ ઘટી જાય બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ એમાંનેમાં જોઈએ તો આમ જે ECD સેમ્પલમાં રહેલા ઇલેક્ટ્રોન છે કેપ્ચરિંગ ઘટકોના લીધે આયોનાઇઝેશન કરંટમાં થતા ઘટાડાને માપે છે બરાબર. હવે તેની રચનામાં ECDમાં 2 કલેક્ટિંગ ઇલેક્ટ્રોડ હોય છે જેની વચ્ચે 10-100 વોલ્ટ જેટલો પોટેન્શિયલ ડિફરન્સ હોય છે અને બીટા રેઝ રેડિયેશનના સોર્સ તરીકે હોય છે બરાબર. હવે સામાન્ય પરિસ્થિતિમાં બીટા રેઝ એ કેરિયર ગેસ નાઇટ્રોજન કે જેને આપણે N2 કહીએ, નાઇટ્રોજન N2 છે બરાબર, એનું આયોનાઇઝેશન કરે છે જેના લીધે આપણે ઇલેક્ટ્રોન્સ અને નાઇટ્રોજન આયન બને છે, અને તે કલેક્ટર ઇલેક્ટ્રોડની જોડી દ્વારા કલેક્ટ થાય છે અને અચળ વિદ્યુત પ્રવાહ જનરેટ કરે છે બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો હવે જો આ સેમ્પલમાં કોઈ ઓર્ગેનિક ઘટક હોય કે જેમાં હેલોજન સમૂહના તત્વો હોય તો તેની લાક્ષણિકતાના પ્રમાણે ઇલેક્ટ્રોનને કેપ્ચર કરશે જેના લીધે ઇલેક્ટ્રોનમાંથી પસાર થતા કરંટમાં ઘટાડો થાય બરાબર. કે કોઈ સેમ્પલમાં જે ઓર્ગેનિક ઘટકો હોય જેમાં
આપણે જે હેલોજન છે બરાબર એ સમૂહના થતો હેલોજન એટલે ટૂંકમાં આ પ્રકારનું આપણે કેમ હિલિયમ ને ઇલેક્ટ્રોન્સને એવું હોય એવું પ્રકારનું હેલોજન સમૂહનો જે થતો હોય એની લાક્ષણિકતાના પ્રમાણે ઇલેક્ટ્રોનને કેપ્ચર કરશે અને એના લીધે ઇલેક્ટ્રોનમાંથી જે પસાર થતો કરંટ હોય એમાં ઘટાડો થાય બરાબર. હવે એની આકૃતિ આવી રીતે ડ્રો કરેલી છે, એમાં નીચે એક ગેસ ફ્લો આપેલું છે અને એક સિરામિક ઇન્સ્યુલેટર રાખેલું છે બરાબર આવી રીતે, અને એમાં આપણે પ્લસ અને માઇનસ ઇલેક્ટ્રોડ કલેક્ટર છે બરાબર, ઇલેક્ટ્રોન કલેક્ટર આ બરાબર એમાંથી, અને બીજું એક સિરામિક ઇન્સ્યુલેટર જોડેલું છે જેમાં રેડિયો એક્ટિવ ફોઇલ અને થર્મલ ઇલેક્ટ્રોન્સ બરાબર આવી રીતે છે આખી આકૃતિ. હવે આગળ જોયું એમ નેક્સ્ટ પોઈન્ટ જોતા જઈએ. આયોનાઇઝેશન કરંટમાં થતા આ ઘટાડા પરથી સેમ્પલમાં રહેલા ઇલેક્ટ્રોન કેપ્ચરિંગ ઘટાડોની જે સાંદ્રતા છે એ જાણી શકાય છે બરાબર. સામાન્ય રીતે આ પ્રકારના ડિટેક્ટર માટે H2 અને N2 સૌથી સારા કેરિયર ગેસ છે બરાબર. H2 એટલે હાઇડ્રોજન અને N2 એટલે નાઇટ્રોજન. તો આ લખી નાખવાનું કે સામાન્ય રીતે જે આ પ્રકારના ડિટેક્ટર હોય FVD ECD એના માટે સારા કેરિયર ગેસ તરીકે હાઇડ્રોજન અને નાઇટ્રોજન કેરિયર ગેસ બરાબર સૌથી સારા છે એના માટે ડિટેક્ટર માટે. હવે જે આ ECDની સંવેદનશીલતા છે કે જેને આપણે સેન્સિટિવિટી પણ કહી FID કરતાં અંદાજે 1000 ગણી વધારે હોય બરાબર. તો ECDની જે સેન્સિટિવિટી છે FID કરતાં 1000 ગણી વધારે રહેશે બરાબર. હવે નીચેની આકૃતિમાં આ આખું દર્શાવેલું છે. તો આ થઈ ગયું ECD બરાબર, એની આકૃતિ અને એના વિશે આટલું લખવાનું કે ઇલેક્ટ્રોન્સ જનરેટ થતા હોય કરંટમાંથી આ તે, અને ECDની સંવેદતા છે FID કરતાં અંદાજે 1000 ગણી વધારે હોય છે બરાબર. હવે એવી જ રીતે એક વક્રી ભવનાંક છે બરાબર, પણ આ પણ પૂછાઈ શકે કે સમજાવો વક્રી ભવનાંક કે જેને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ પણ કહેવામાં આવે છે બરાબર. તો આપણે વક્રી ભવનાંક એટલે શું કે કોઈ પણ માધ્યમનો જે શૂન્યાવકાશમાં લાઇટની સ્પીડ અને જે તે માધ્યમમાં લાઇટની સ્પીડનો ગુણોત્તર બરાબર, એટલે ગુણોત્તર એટલે આપણે ડિનોમિનેટર અને ન્યુમરેટર બરાબર, કે અંશ અને છેદમાં ગુજરાતીમાં સમજીએ તો એટલે બરાબર. તો કોઈ પણ માધ્યમનો જે વક્રી ભવનાંક એટલે કે શૂન્યાવકાશમાં લાઇટની સ્પીડ અને જે તે માધ્યમમાં લાઇટની સ્પીડનો ગુણોત્તર બરાબર. વક્રી ભવનાંક એટલે શૂન્યાવકાશમાં લાઇટની સ્પીડ અને જે તે માધ્યમમાં લાઇટની સ્પીડ હોય એ બરાબર. શૂન્યાવકાશ એટલે ઉપર આપણે બરાબર, કે જ્યાં કોઈ પ્રેશર કે હવા કે એવું ન હોય બરાબર, એટલે એ શૂન્યાવકાશ કહેવાય. એની સ્પીડ અને જે તે માધ્યમમાં કોઈ પણ માધ્યમમાં બરાબર એની સ્પીડનો ગુણોત્તર એટલે વક્રી ભવનાંક. શૂન્યાવકાશમાં લાઇટની સ્પીડ અપોન જે તે માધ્યમમાં લાઇટની સ્પીડ એટલે વક્રી ભવનાંક. હવે વક્રી ભવન હોય એને કોઈ એકમ નથી હોતો બરાબર, આપણે કેમ જે મીટર કિલોમીટર ને સ્પીડ માટે હોય બરાબર, ટેમ્પરેચર માટે તાપમાન હોય અંશ સેલ્સિયસ, એમાં આનો પણ આનું કોઈ એકમ હોતો નથી બરાબર. હવે જે કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક માપવા માટે આપણે રિફ્રેક્ટોમીટરનો ઉપયોગ થાય છે બરાબર. હવે સામાન્ય રીતે જે રિફ્રેક્ટોમીટરનો ઉપયોગ લિક્વિડ ક્રોમેટોગ્રાફીમાં વધારે પ્રમાણે જોવામાં આવે છે બરાબર. આ થઈ ગયું વક્રી ભવનાંક. હવે મોસ્ટ IMP છે આ સ્નેલનો નિયમ બરાબર, સ્નેલનો નિયમ છે આ મોસ્ટ IMP છે બરાબર. તો એમાં આવી રીતે ચોરસ પ્રકારનું આકૃતિ ડ્રો કરવાની, પછી આ રીતે VA અને થીટા બી આવી રીતે ડ્રો કરી લેવાનું. હવે આપણે એના વિશે સ્નેલનું નિયમ શું કહે છે એ આપણે જોઈએ બરાબર. તો કે સ્નેલનો નિયમ શું કહેવા માગે છે કે જ્યારે પ્રકાશનું કિરણ હોય બરાબર, સૂર્યમાંથી જે કંઈ પ્રકાશનું કિરણ આવતું હોય ઓછા વક્રી ભવનાંકવાળા માધ્યમમાંથી બરાબર, અને વક્રી ભવનાંક એ જોયું આપણે કે શૂન્ય અવકાશમાં જે સ્પીડ અને જે તે માધ્યમની સ્પીડના ગુણોત્તરને આપણે વક્રી કીધેલું બરાબર, એટલે જ્યારે પ્રકાશનું કિરણ છે ઓછા વક્રી ભવનાંકવાળા માધ્યમમાંથી વધારે વક્રી ભવનાંકવાળા જે બીજા માધ્યમમાં 90° સિવાયના કોઈ પણ ખૂણે જાય ત્યારે પ્રકાશનું કિરણ લંબ તરફ વળી જશે બરાબર. આ થઈ ગયો આપણો જે નિયમ છે બરાબર, સ્નેલનો નિયમ, કે જ્યારે પ્રકાશનું કિરણ છે ઓછા વક્રી ભવનાંકવાળા માધ્યમમાંથી વધારે વક્રી ભવનાંકવાળા બીજા માધ્યમમાં 90° સિવાયના કોઈ પણ ખૂણે જાય ત્યારે જે પ્રકાશનું કિરણ છે લંબ તરફ વળી જશે, એટલે 90° અંશ સેલ્સિયસ તરફ વળી જશે. આ સ્નેલનો નિયમ છે બરાબર, એની આકૃતિ અહીંયા દર્શાવેલી છે. હવે માધ્યમ એ જેનો વક્રી ભવનાંક NA છે અને માધ્યમ બી જેનો વક્રી ભવનાંક NB વડે દર્શાવેલું છે બરાબર. હવે NA less than NB છે અને
थीटा ए ग्रेटर देन थीटा बी है एने से एन बी करता ओछू छे अने थीटा ए छे ए थीटा बी करता वधारे छे बराबर। तो गाणितिक रीते स्नेलनो नियम आपणे नीचे मुजब लखी शकाय एन ए एना गुणाकारमां साइन थीटा ए इक्वल टू एन बी एना गुणाकारमां साइन थीटा बी। हवे एन ए एन बी लईए तो साइन थीटा बी अपॉन साइन थीटा ए। हवे वी ए अपॉन वी बी आपणे बराबर तो एन बी अपॉन एन ए बराबर साइन थीटा ए साइन थीटा बी बराबर। ज्यां वी ए बराबर लाइटनी स्पीड છે જે મીડિયમ એ માં છે અને વી બી એટલે માધ્યમ બી જે લાઇટની સ્પીડ બી માં છે બરાબર। એન બી અપોન એન એ સાઇન થીટા એ અપોન સાઇન થીટા બી સ્નેલનો નિયમ બરાબર છે। થઈ ગયો સ્નેલનો નિયમ, આ થઈ ગયો સ્નેલનો નિયમ। શોર્ટ એન્ડ સિમ્પલ આકૃતિ ડ્રો કરી અને આવી રીતે લખી નાખવાનું કે માધ્યમ એનો વક્રીભવનાંક એન એ છે, માધ્યમ બીનો વક્રીભવનાંક એન બી છે, એન એ છે એન બી કરતાં ઓછું છે મીન્સ એન એ લેસ ધેન એન બી અને થીટા એ ગ્રેટર દેન થીટા બી। અને ગાણિતિક રીતે સમજીએ તો એન એ ઇન્ટુ સાઇન થીટા એ એન બી ઇન્ટુ સાઇન થીટા બી બરાબર। એન એ અપોન એન બી ઇક્વલ ટુ સાઇન થીટા બી સાઇન થીટા એ। હવે વી એ અપોન વી બી બરાબર આ રીતે। એટલે સ્નેલનો નિયમ શું કહેવાય છે કે જ્યારે આપણે પ્રકાશનું કિરણ છે ઓછા વક્રીભવનાંકવાળા માધ્યમમાંથી વધારે વક્રીભવનાંકવાળા બીજા માધ્યમમાં 90° સિવાયના કોઈપણ ખૂણે જાય ત્યારે પ્રકાશનું કિરણ લંબ તરફ વળી જાય છે બરાબર। સ્નેલનો નિયમ મોસ્ટ આઈએમપી છે। હવે એ જ રીતે ક્રિટિકલ એંગલ જોઈએ। ક્રિટિકલ એંગલની પણ આ રીતે આકૃતિ ડ્રો કરેલી છે જેમાં સોર્સ તરીકે એક લાઇટ રાખેલી છે, પછી 90° છે એમાં થીટા વન થીટા ટુ પછી થીટા વન અહીંયા પણ છે બરાબર, પાણી માટે એન ટુ આપેલું છે, હવા એન વન તરીકે રાખેલી છે, પૂર્ણ આંતરિક પરાવર્તન થશે અને ક્રિટિકલ એંગલ થીટા એંગલ થીટા સી બરાબર સાઇન ઇન્વર્સ એન વન અપોન એન ટુ અને ક્રિટિકલ એંગલ છે જ્યાં મહત્તમ વક્રીભવન થશે બરાબર। તો ક્રિટિકલ એંગલ છે એના વિશે આપણે સમજીએ તો ક્રિટિકલ એંગલ એટલે આપાતકોણની એક એવી કિંમત કે જ્યાં પ્રકાશનું કિરણ મહત્તમ વક્રીભૂત થશે અને બંને માધ્યમને અલગ કરતી બાઉન્ડ્રીની સમાંતર આગળ વધશે બરાબર। ક્રિટિકલ એંગલ એટલે શું? તો કે જે આપાતકોણની એક એવી કિંમત કે જ્યાં પ્રકાશનું જે કિરણ છે મહત્તમ વક્રીભૂત થશે અને બંને માધ્યમને અલગ કરતી બાઉન્ડ્રીની સમાંતર આગળ વધશે। જો કોઈ પ્રકાશનું કિરણ ક્રિટિકલ એંગલ કરતાં મોટા એંગલે આપાત થશે તો તે કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે બરાબર। આ ઘટના નીચેની આકૃતિમાં દર્શાવેલી છે, રેડી? આના વિશે આટલું લખી નાખવાનું કે ક્રિટિકલ એંગલ એટલે આપાતકોણની એક એવી કિંમત કે જ્યાં પ્રકાશનું કિરણ છે મહત્તમ વક્રીભૂત થશે અને બંને માધ્યમને અલગ કરતી બાઉન્ડ્રીની સમાંતર હશે બરાબર। અને જો કોઈ પ્રકાશનું કિરણ ક્રિટિકલ એંગલ કરતાં મોટા એંગલ એંગલે આપાત થાય તો એ કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે બરાબર। હવે રિફ્રેક્ટોમીટર વિશે જોઈ લઈએ તો જે રિફ્રેક્ટોમીટર છે એ કોઈપણ સેમ્પલનો વક્રીભવનાંક માપવા માટે ઉપયોગમાં લેવાય છે બરાબર। તો રિફ્રેક્ટોમીટરનો ઉપયોગ શું? તે કોઈપણ જે સેમ્પલ હોય એનો વક્રીભવનાંક માપવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ। કોઈપણ સેમ્પલનો વક્રીભવનાંક માપવા માટે રિફ્રેક્ટોમીટરનો ઉપયોગ થાય છે। હવે જે હવાનો વક્રીભવનાંક છે એ 1.003 છે બરાબર, એટલે ઓલમોસ્ટ 1 કે હવાનો જે વક્રીભવનાંક છે એ 1 છે અને બાકીના જે તમામ ગેસ લિક્વિડ અને જે સોલિડના જે વક્રીભવન સામાન્ય રીતે 1 અને 2ની વચ્ચે મળે છે બરાબર। તો હવાનો જે વક્રીભવનાંક 1 છે, બાકીના જે બીજા કોઈપણ ગેસ અથવા લિક્વિડ અથવા સોલિડ હોય એના વક્રીભવનાંક 1 અને 2ની વચ્ચે હોય, એટલે 1.2 પણ હોઈ શકે અને 1.8 પણ હોઈ શકે બરાબર, પણ 1 અને 2ની વચ્ચે હોય। હવે કોઈપણ પ્રકારનું જે રિફ્રેક્ટોમીટર છે એ સ્નેલના નિયમ પર કાર્ય કરે છે બરાબર। આપણે આગળ જે સ્નેલનો જોયો નિયમ એના ઉપર આ રિફ્રેક્ટોમીટર કામ કરે બરાબર। હવે રિફ્રેક્ટોમીટરના મુખ્યત્વે 2 પ્રકાર છે બરાબર, એક જે વક્રી ભવન કોણમાં થતા ફેરફારના આધારે જેમાં સિંગલ પાસ રિફ્રેક્ટોમીટર છે અને બીજું છે ડબલ પાસ રિફ્રેક્ટોમીટર અને બીજું છે ક્રિટિકલ એંગલમાં થતા ફેરફારના આધારે જેમાં ક્રિટિકલ એંગલ રિફ્રેક્ટોમીટર છે બરાબર। તો રિફ્રેક્ટોમીટરના આપણે કેટલા પ્રકાર છે? રિફ્રેક્ટોમીટરના 2 પ્રકાર છે, વક્રીભવન કોણમાં થતા ફેરફારના આધારે જેમાં સિંગલ પાસ રિફ્રેક્ટોમીટર છે અને બીજું છે ડબલ પાસ રિફ્રેક્ટોમીટર જેમાં ક્રિટિકલ એંગલમાં જે થતા ફેરફારના આધારે ક્રિટિકલ એંગલ
रिफ्रेक्टोमीटर बे छे, वक्रीभवन कोण में थता फेरफारना आधारे अने क्रिटिकल एंगल में थता फेरफारना आधारे। तो हवे आपणे जे फर्स्ट हतुं वक्रीभवन कोण में थता फेरफारना आधारे एमां पेलुं सिंगल पास जे रिफ्रेक्टोमीटर छे ए जोईए। परीक्षामां आ आपणे 3 अथवा 4 मार्क्स में पूछाई शके, जेनी आकृति आवी रीते छे बराबर, जेमां सोर्स तरीके अहीं एक लैम्प राखेलो छे, पछी वच्चे मास्क राखेलू छे जे 90 डिग्री अंश सेल्सियस अने शील्ड रेफरन्स सेल वच्चे राखेलो छे। पछी अहींथी सैम्पल इन छे बराबर, सैम्पल अहीं जाए पछी सैम्पल आउट थाय अने अहीं फोटो डिटेक्टर में ए डिटेक्ट करे बराबर। एना माटे अहीं पछी एक बीम स्लीटर राखेली छे, पछी फोटो डिटेक्टर राखेलू छे, एम्प्लीफायर ने मीटर ने बधुं गोठवेलू छे आकृतिमां बराबर। हवे एना विशे आपणे समजता जाइए स्टेप बाय स्टेप। तो आकृतिमां दर्शाव्या प्रमाणे जे सिंगल पास रिफ्रेक्टोमीटरना सोर्स तरीके आपणे टंगस्टन फिलामेंट, એટલે જે આપણે સોનો લેમ્પ હોય ને એ લેમ્પ રાખેલો છે ટંગસ્ટન ફિલામેન્ટ બરાબર, પછી એક માસ્ક રાખેલું છે, પછી સેમ્પલ ફ્લો સેલ રાખેલું છે, પછી સીલ કરેલી રેફરન્સ સેલ રાખેલી છે, ફોટો ડિટેક્ટર તથા બીજા સ્પ્લિટર હોય છે બરાબર। તો આટલું આટલું જેટલું દર્શાવેલું છે એ આપણે એના વિશે વર્ણન કરી નાખવાનું કે એક ફિલામેન્ટ લેમ્પ છે, માસ્ક છે, પછી સેમ્પલ ફ્લો સેલ છે, પછી સીલ કરેલી રેફરન્સ સેલ્સ છે, પછી ફોટો ડિટેક્ટર છે, પછી અને એક સ્લીટર અને એમ્પ્લીફાયર ને મીટર ને બધું રાખેલું છે। હવે નેક્સ્ટ પોઈન્ટ એમાં જોઈએ તો રેફરન્સ સેલમાં કોઈ એવું રેફરન્સ માધ્યમ ભરવામાં આવે છે જેનો વક્રી ભવનાંક અલગ અલગ સેમ્પલના વક્રી ભવનાંકની રેન્જમાં વચ્ચેની કંઈક કિંમતનો હોય બરાબર। હવે નેક્સ્ટ પોઈન્ટ એમાં જોઈએ તો સોર્સમાંથી જે નીકળેલી લાઇટ હોય એ જ્યારે સેમ્પલ સેલમાં દાખલ થાય ત્યારે 90 અંશના ખૂણે દાખલ થાય અને વક્રી ભવન થતું નથી બરાબર। 90 અંશના ખૂણે દાખલ થાય એટલા માટે વક્રી ભવન થતું નથી, પરંતુ જ્યારે બહાર નીકળે છે ત્યારે વક્રી ભવન જોવા મળે છે બરાબર। 90 અંશના ખૂણે ભટકાય ત્યારે એ લાઇટ જ્યારે 90 અંશના ખૂણે આવે ત્યારે એનું ટૂંકમાં વક્રી ભવન, એટલે કોઈ બીજી જગ્યાએ પ્રકાશ એનો પડે નહીં, પણ 90 જ્યારે એ બહાર નીકળી જાય ત્યારે બધાય એનું ફેલાઈ જાય બરાબર। પ્રકાશ વક્રી ભવનાંક મીન્સ ફેલાઈ જાય, જે કાંઈ કિરણ આવતા હોય વક્રી ભવન થવું એટલે ફેલાઈ જવું બરાબર, આપણે કેમ સૂર્યના કિરણો આવે અને ફેલાઈ જાય એ રીતે। હવે સેમ્પલમાંથી બહાર નીકળતા લાઇટના જે બીજનું કેટલું વક્રી ભવનાંક થશે બરાબર। આ થઈ ગયું આપણે સિંગલ પાસ રિફ્રેક્ટોમીટર। એના વિશે હજી જોઈ લઈએ બરાબર। હવે તેનો આધાર છે આપણે રેફરન્સ સેલમાં ભરેલા માધ્યમના વક્રી ભવનાંક અને સેમ્પલ ફ્લો સેલમાંથી પસાર થતા સેમ્પલના વક્રી ભવનાંકના તફાવતના સમપ્રમાણમાં હોય છે બરાબર। હવે એમાં નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ડિટેક્ટર તરીકે જે બીજા સ્પ્લિટર અને બીજા સ્પ્લિટરની બંને બાજુ સામસામે ફોટો ટ્યુબ અથવા ફોટો સેલ રાખેલા હોય છે બરાબર। સિમ્પલ વર્ણન જ છે આકૃતિનું। આ ડિટેક્ટરની સર્કિટને એવી રીતે પણ ડિઝાઇન કરી શકાય કે જે એમ્પ્લીફાયરમાંથી મળતું સિગ્નલ બંને ફોટો સેલના આઉટપુટની કિંમતના આપણે જે ગુણોત્તર જેટલું હોય જેના પરથી સેમ્પલનો વક્રી ભવનાંક જાણી શકાય બરાબર। હવે આ બંને ફોટો સેલ છે એ ક્યારેય પણ એકસરખા મળી શકે નહીં, માટે જે રેશિયો સિસ્ટમના જે લિનિયરિટી અને સેન્સિટિવિટીની તરફની તકલીફ રહે છે બરાબર। માટે જે નલ બેલેન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં એમ્પ્લીફાયરમાંથી મળતા ગુણોત્તરની મદદથી બીજા સ્લીટરની મૂવમેન્ટ એવી રીતે કરવામાં આવે છે કે જેથી બંને ફોટો સેલ પર એક સમાન લાઇટ પડે બરાબર। હવે આ પદ્ધતિમાં બીજા સ્લીટરની કેટલી મૂવમેન્ટ થઈ શકે તે પરથી સેમ્પલનો વક્રી ભવનાંક આપણે જાણી શકાય બરાબર। તો થઈ ગયું એ સિંગલ પાસ રિફ્રેક્ટોમીટર। હવે એવી જ રીતે ડબલ પાસ રિફ્રેક્ટોમીટર જોઈએ તો એની પણ આકૃતિ આવી રીતે દર્શાવેલી છે, જેમાં એક સેમ્પલ ઇન માટે છે, પછી રેફરન્સ રાખેલું છે, લેન્સ રાખેલો છે, સોર્સ તરીકે આપણે ફિલામેન્ટ લેમ્પ રાખેલો છે બરાબર, સર્વો ફિન નલ ગાસ ડિટેક્ટર, પછી આ બધું એ રીતે ફોટો સેલ પણ રાખેલું છે, એમ્પ્લીફાયર રાખેલું છે બરાબર। આ એની આકૃતિ છે, હવે એના વિશે આપણે જોતા જઈએ છે। ડબલ પાસ રિફ્રેક્ટોમીટરમાં આપણે ત્રિકોણાકાર રેફરન્સ સેલ અને મીટર હોય છે બરાબર। આ આકૃતિમાં દર્શાવ્યું છે ત્રિકોણાકાર આપણે જે રિફ્રેક્ટોમીટર છે ત્રિકોણાકાર રેફરન્સ સેલ અને મીટર હોય છે બરાબર। નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો રેફરન્સ સેલ છે ત્રિકોણાકાર હોવાને લીધે લાઇટ
જ્યારે સેમ્પલ સેલમાં દાખલ થાય છે ત્યારે બે વખત અને સેમ્પલ સેલમાંથી બહાર નીકળે છે ત્યારે બે વખત, એમ કુલ ચાર વખત વક્રીભવન થશે. બરાબર થઈ ગયું. રેફરન્સ સેલમાંથી જે ત્રિકોણાકાર છે એટલા માટે ત્રિકોણાકાર છે એના લીધે આપણે જે લાઇટ જ્યારે સેમ્પલ સેલમાં દાખલ થાય ત્યારે બે વખત અને સેમ્પલ સેલમાંથી બહાર નીકળે ત્યારે બે વખત, એમ કુલ ચાર વખત વક્રીભવન થશે. બરાબર, સિમ્પલ છે. હવે રેફરન્સ સેલમાં એવું મહત્તમ માધ્યમ લીધેલું હોય છે જેના વક્રીભવનની જે કિંમત છે અલગ અલગ સેમ્પલના વક્રીભવનની રેન્જના રેન્જમાં વચ્ચેની હોય. બરાબર, આખી ઓપ્ટિકલ સિસ્ટમનો જે ઝીરો સેટ કરવા માટે સ્ટાન્ડર્ડ રેફરન્સ માટે ઝીરો રિસ્ટોર ગ્લાસને મેન્યુઅલી એડજસ્ટ કરવામાં આવે છે. બરાબર, હવે જ્યારે કોઈ સેમ્પલ પસાર થાય છે ત્યારે લાઇટ છે એ બીજાનું વક્રીભવન થવાથી બંને જે ફોટો સેલ ઉપર છે એ અલગ અલગ માત્રામાં પ્રકાશ પાડે છે. બરાબર, હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ એમાં. એમાં આપણે જેના લીધે ઝીરો સેટ કરવા માટે બેલેન્સ કરેલી જે સિસ્ટમ છે એ અનબેલેન્સ થશે અને જે એમ્પ્લીફાયરના આઉટપુટમાં જે વોલ્ટેજ મળે છે જેના મદદથી સર્વો આપણે ડ્રાઈવને રોટેટ કરીને સર્વો ડ્રીવન ગ્લાસ રિસ્ટોરને એવી રીતે મૂવ કરવામાં આવે છે કે જેથી અનબેલેન્સ થયેલી સિસ્ટમ છે એ ફરીથી બેલેન્સ થઈ જાય. બરાબર, આમ જે અનબેલેન્સ થયેલી સિસ્ટમને આપણે રીબેલેન્સ કરવા માટે ગ્લાસ રિસ્ટોરની જે મૂવમેન્ટ કરવી પડે તેના પરથી સેમ્પલનો જે વક્રીભવનાંક જાણી શકાય છે. બરાબર, હવે સમગ્ર માપન દરમિયાન આપણે તાપમાન અચળ રાખવામાં આવે છે. જે સમગ્ર માપન દરમિયાન આપણે જે તાપમાન છે એ અચળ રાખવામાં આવે છે. હવે સિંગલ પાસ જે રિફ્રેક્ટોમીટરની સાપેક્ષે આપણે ડબલ પાસ રિફ્રેક્ટોમીટર વધારે સેન્સિટિવ હોય છે. બરાબર, સિંગલ પાસ રિફ્રેક્ટરની સાપેક્ષે મીન્સ એની અપેક્ષાએ, એટલે એની સાપેક્ષે જે ડબલ પાસ રિફ્રેક્ટોમીટર છે એ વધારે સેન્સિટિવ મીન્સ સંવેદનશીલ હોય છે. બરાબર, હવે ક્રિટિકલ એંગલ રિફ્રેક્ટોમીટર જોઈએ. બરાબર, ફર્સ્ટ આપણે જે પ્રકાર હતો એ પૂરું થઈ ગયું જેમાં સિંગલ પાસ અને ડબલ પાસ જોયું. હવે ક્રિટિકલ એંગલ રિફ્રેક્ટોમીટર જોઈએ. બરાબર, હવે એમાં શું છે કે આપણે જાણીએ છીએ કે ક્રિટિકલ એંગલ છે એટલે એક એવો આપાત કોણ કે જ્યાં લાઇટના જે બીજનું છે મહત્તમ વક્રીભવન થાય અને ક્રિટિકલ એંગલ કરતાં મોટા એંગલ પર આપાત થતી લાઇટનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. બરાબર, આ થઈ ગયો ફર્સ્ટ પોઈન્ટ કે ક્રિટિકલ એંગલ એટલે કે જે એવો આપાત કોણ કે જ્યાં લાઇટ છે એ મહત્તમ વક્રીભવન થાય અને ક્રિટિકલ એંગલ કરતાં મોટા એંગલ પર આપાત થતી લાઇટનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. બરાબર, નીચેની આકૃતિમાં આપણે એંગલ રિફ્રેક્ટોમીટર દર્શાવેલું છે એ જોઈએ. આ બરાબર એંગલ રિફ્રેક્ટોમીટરની છે એ આ સિમેટિક ડાયાગ્રામ છે. હવે એમાં જોઈએ તો આ જે આખી આકૃતિ છે એમાં ફર્સ્ટ સેમ્પલ રાખેલું છે જેમાં એક પ્રિઝમ છે લેન્સ અને સોર્સ તરીકે આપણે ફિલામેન્ટ રાખેલું છે. બરાબર, રેફરન્સ સેલ પણ રાખેલું છે, મેઝરિંગ સેલ, એમ્પ્લીફાયર અને મીટર. આ રીતે એક આખો સિમેટિક ડાયાગ્રામ છે. બરાબર, હવે એના વિશે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. બરાબર, તો આ પદ્ધતિમાં છે એ પ્રિઝમ અને જે સેમ્પલ વચ્ચેનો ઇન્ટરફેસ છે એ પાસેની રિફ્રેક્ટ થતી લાઇટની તીવ્રતા માપવામાં આવે છે. બરાબર, તો જે આ પ્રિઝમ છે આ પદ્ધતિમાં એમાં જે સેમ્પલ વચ્ચેનો ઇન્ટરફેસ મીન્સ એકબીજાનું જે થતું હોય એ ઇન્ટરફેસ કહેવાય. બરાબર, એકબીજા સામસામે આવી જાય એને ઇન્ટરફેસ કહેવાય. બરાબર, એ પાસેથી રિફ્લેક્ટ થતી લાઇટની જે તીવ્રતા માપવામાં આવે છે. બરાબર, હવે સોર્સમાંથી જે લાઇટ નીકળે, સોર્સ આપણે જે ફિલામેન્ટ લેમ્પ રાખેલો હતો એમાંથી જે લાઇટ આવે, બરાબર, એ લેન્સ દ્વારા પ્રિઝમ અને સેમ્પલ ઇન્ટરફેસ પર ફોકસ કરવામાં આવે છે અને દરેક જે બીજો એમાં આપાતકોણ અલગ અલગ હોય છે. બરાબર, હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આમાં. તો હવે જે પ્રિઝમ અને સેમ્પલના જે કોમ્બિનેશન અનુસાર જે ક્રિટિકલ એંગલ છે એની કિંમત ક્રિટિકલ એંગલની કિંમત હશે અને તેના કરતાં ઓછા આપાત કોણ પર પડતી બધા જ જે લાઇટનું બીજ છે એનું વક્રીભવન થશે અને તેના કરતાં વધારે જે આપાત કોણ પર પડતા બધા જ લાઇટના બીજનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે ઇન શોર્ટ આપણે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે બરાબર, જ્યારે કોઈ લાઇટ એક માધ્યમમાં પડે પછી બીજા માધ્યમમાં એનું વક્રીભવન થાય. એટલે બરાબર આ રીતે એક છે. માટે જ્યારે જ્યારે સેમ્પલ બદલાશે ત્યારે બહાર નીકળતી લાઇટની તીવ્રતા પણ બદલાશે. ઓકે,
હવે આ જે અનબેલેન્સના લીધે બંને ફોટો સેલ છે અલગ અલગ કિંમતનું જે આઉટપુટ હોય એમ્પ્લિફાયરને મોકલશે અને એમ્પ્લિફાયર તે પરથી આઉટપુટ જનરેટર કરશે, બરાબર, જનરેટ કરશે. એમ્પ્લિફાયરમાંથી જે કાંઈ સિગ્નલ જશે એનું આઉટપુટ જનરેટ કરશે. હવે આઉટપુટ છે એ સર્વે મોટરને આપવામાં આવે છે જે સર્વો ડ્વિન નલ ગ્લાસ સેન્સરને મૂવ કરશે, જેના લીધે જે ઓપ્ટિક્સ છે એ સિસ્ટમ ફરીથી બેલેન્સ થઈ જશે, બરાબર. હવે આમ જે અનબેલેન્સ થયેલી ઓપ્ટિકલ સિસ્ટમને ફરીથી બેલેન્સ કરવા માટે આપણે નલ ગ્લાસ રોસ્ટરની પોઝિશનમાં કરવા પડતા ફેરફાર પરથી સેમ્પલનો ક્રિટિકલ એંગલ જાણી શકાય છે, બરાબર. આ સમગ્ર દરમિયાન તાપમાન અચળ રાખવું જરૂરી છે. તો આપણે આ એઆઈનું આપણે અહીંયા સિલેબસ પૂર્ણ કરીએ છીએ. ઓકે.